પોરબંદરમાં બુધવારે વોડાફોનના નેટવર્કમાં ખામી સર્જાતા ગ્રાહકોની વ્યસ્તતા વધી હતી અને ગ્રાહકો વોડાફોનની ઓફિસે દોડી ગયા હતા નેટવર્કને લઈને અનેક ફરિયાદો પણ કરી હતી તાજેતરમાં જ વોડાફોન અને આઈડિયા બંને કંપની મર્જ થઈ ગઈ હતી અને વીઆઈ નામ આપવામાં આવ્યું છે વોડાફોનના નેટવર્કમાં આમ તો છેલ્લા કેટલાય દિવસોથી ખામી સર્જાઈ રહી હતી પરંતુ છેલ્લા બે દિવસથી લોકો મોબાઈલ ઉપર વાત કરી શકતા ન હતા તેમજ નેટવર્ક નહીં મળવાની પણ અનેક ફરિયાદો ઉઠી રહી હતી વોડાફોનના નેટવર્કથી કંટાળેલા ગ્રાહકોએ આજે વોડાફોનની ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા અને નેટવર્કને લઈને મોટા પ્રમાણમાં ફરિયાદો કરી હતી હું એડવો સિનિયર એડવોકેટ એચ જે સાદિયા હીરાભાઈ જે સાદીયા પોરબંદર આજ રોજ પોરબંદરમાં અને ગુજરાતમાં વોડાફોન વીઆઈ જે હાલ વોડાફોન અને એરટેલનું જોડાણ થયેલ છે એ કંપનીના સવારના વહેલી સવારથી પાંચ વાગેથી તમામ ક્ષેત્રમાં નેટવર્ક જામ થઈ ગયેલ છે અને કોઈને નેટવર્ક મળતું નથી એટલે આ સેવા છે એ ઇમરજન્સી સેવામાં આવે છે અને એને લઈને લોકો પરેશાન છે આજે સ વહેલી સવારથી લોકોના ટોળા ટોળા વોડાફોન ઓફિસે ઊભા છે અને લોકોને ઉડાવ જવાબદારી અને ઘર ભેગા કરી દે હમણાં ચાલુ થશે હમણાં અડધો કલાકમાં ચાલુ થશે એવા જવાબો દઈ અને ઘર ભેગા કરી દેશે અને વ્યાજબી કોઈ જવાબ દેતા નથી આ ઇમરજન્સી સેવા હોય એટલે લોકોને ગમે ત્યારે ઇમરજન્સીમાં ફોન કરવાનો થતો હોય બીમાર માણસને ક્યારેય કોઈ ઉપલબ્ધ સેવા જોઈતી હોય એ મળી શકતી નથી મોટાભાગના વોડાફોન હોલ્ડરો છે એને આ પ્રોબ્લેમ આજે સર્જાયેલો છે પોરબંદરમાં વોડાફોનના નેટવર્કને કારણે ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે હાલ મોબાઈલનો ઉપયોગ વધુ પડતો હોય ત્યારે નેટવર્ક નહીં મળતા લોકોની કામગીરી પણ ખોરંભે ચડી હતી નેટવર્કને લઈને કંપનીમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ ફરિયાદ દૂર થશે કે કેમ તેજસ પટેલ ગુજરાત ન્યૂઝ પોરબંદર